નમસ્કાર મિત્રો હું છું હિતેશ ગઢવી તમે જોઈ રહ્યા છો એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલ અત્યારે ફિઝિક્સ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનની જે આન્સર કી છે તે મૂકી રહ્યો છું અને પેપર હમણાં જ લાસ્ટ એક કલાકથી સોલ્વ કરતો તો અત્યારે સોલ્વ થઈ ગયું છે અને આના આન્સર તમારી સ્ક્રીન પર છે જે હું એક એક કરીને બોલીશ એટલે બધાય સાંભળજો ઇંગ્લિશ ફતાં ગુજરાતી બરાબર જો પહેલાંનો આન્સર છે માઇનસ ફોર બીજો છે એ તમારે જ્યાં મળે ને ત્યાંથી તમને નીચે સુધી લઈ જવાનું બરાબર જોઈ લેજો ટુ ઇન્ટુ ટેન્ડેસ ટુ સોરી ટુ પોઈન્ટ સેવન્ટી થ્રી સોરી હો અને પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે કે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન પછી એ ચોથો એટલે કે ચોથા નંબરના ક્વેશ્ચનમાં એસટી મેટિઝમ એસટીગમેટિઝમ પછી એચ કટ અપોન લેમડા પછી કોણિય વિજ્ઞાન પછી એક્સ રેઝ પ્લસ ટુ વીએમ ફોર રૂટ ટુ ઇન્ટુ ટેન ટુ માઇનસ ફોર્ટીન હેનરી ટુ હેનરી પરિપથની ઊર્જા ઘટતી જાય છે એટલે કે એનર્જી ઘટતી જાય છે ફોર્ટી ફાઇવ ડિગ્રી વીએચએફ પછી થ્રી ઇન્ટુ ટેન ટુ ફોર ટેસ્લા ટ્વેન્ટી વધારે વિભેદનશક્તિ હોય છે એટલે કે જે એનર્જી હોય છે વિભેદન કરવાની વધારે હોય છે ઝીરો ઝીરો સેવન્ટી ફાઇવ રેડિયન પછી ટૂંકી તરંગ લંબાઈવાળો પછી ફોર જેમ ફાઇવ પછી વીસમાં ઇસ્કવેર અપોન એટ પાઇ એપ્સલન નોટ આર બરાબર હવે એના નીચે જઈએ તો ફાઇવ ટ્વેન્ટી સેવન ઇન્ટુ ટેન્ટ ટુ માઇનસ થર્ટી ફોર ઇન્ટુ સેકન્ડ પછી વન ઓર ટુ એટલે કે એક અથવા બે પછી સી સિક્સ ફોર્ટીન ડેસ સેવન નાઇટ્રોજન થર્ટીન ડેશ ફાઇવ બોરોન ટ્વેલ્વ બરાબર પછી સિક્સ પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ અને પચીસમાં તે આલ્ફા કણ માટે મહત્તમ છે એટલે કે આલ્ફા કણ માટે મેક્સિમમ છે પછી તાપમાન સોરી એના પછી વન જેમ ટુ છવ્વીસમાં સત્યાવીસમાં તાપમાનમાં ઘટાડો કરતાં એટલે કે ઘટતું હશે તાપમાનમાં ઘટાડો કરતા બસ એટલું યાદ રાખો ને ટેમ્પરેચર લો કરતાં પછી અઠ્યાવીસમાં નેનગેટ ગેટ ઓકે જે ફિગર આપી દઈએ નેનગેટની છે પછી ટ્વેન્ટી નાઇનમાં ઝીરો પોઈન્ટ ઝીરો ટ્વેન્ટી એમ્પિયર પછી ત્રીસમામાં વોલ્ટ એટલે કે ખાલી વીએમ છે બરાબર ત્રીસમામાં ઓનલી વીએમ એના પછીનું સોલ્યુશન આવ્યું ફોરવર્ડ ડેશ રિવર્સ એટલે કે પહેલી સ્થિતિ ફોરવર્ડ હતી બીજી રિવર્સ હતી બરાબર નાઇન્ટી ના એટલે કે નાઇન્ટી નાઇન હન્ડ્રેડ્સ એટલે કે નવ હજાર નવસો એનો આન્સર છે નાઇન હંડ્રેડ ના નાઇન થાઉઝન્ડ નાઇન નાઇન ઓકે હું જરીક બહુ બધું સોલ્વ કરીને અત્યારે કન્ફ્યુઝ છું એટલે પછી એમજી અપોન ક્યુ થર્ટી ફોરમાં વન થર્ટી ઇન્ટુ ટુ કેમ કે કુલમ આવતું બરાબર થર્ટી ફાઈવમાં માઇનસ લેમડા ઇઝીરો થર્ટી સિક્સમાં યુ અપોન ફોર પછી થર્ટી સેવનમાં આર ટુ અપોન આર વન થર્ટી એટમાં થર્ટીન ઈ એક્સ એક્સઅપોન થ્રી પછી ઓગણચાલીસમાં થર્ટી નાઇન અર્ગ આવું ખરેખર બુક લખ્યું છે અને સોલ્વ કરતા મળે છે પણ અહીંયા અર્ગ છે એટલે તમારો ઓપ્શન સાચો છે બરાબર વી અપોન એ એટલે કે વોલ્ટ વોલ્ટઅપોન એમ્પિયર કોઈકનો એકમ હતો પછી ફોર્ટી વનમાં માઇનસ ટુ વી એટલે કે ટુ વોલ્ટ પછી ફોર્ટી ટુમાં ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ વોલ્ટ પછી ફોર્ટી થ્રીમાં એ બેઠો એમસીક્યુ હતો ઘણા બધા બેઠા હતા અને ઘણા બધા ચેન્જ હતા ફોર્ટી ફોરમાં μ0 ઝીરો આઈસ્કવેર અપોન ટુ પાય આર બરાબર પછી ફોર્ટી ફાઇવમાં ટેન અપોન ફોર મ્યુ નોટ પછી ફોર્ટી સિક્સમાંના વેગમાનમાં ઘટાડો થાય છે એટલે કે મોમેન્ટ જે મોમેન્ટ છે એમાં મોમેન્ટમમાં ઘટાડો થાય છે પછી અચળ રહે છે એટલે કે કોન્સ્ટન્ટ રહે છે પછી અનંત એટલે કે ઇન્ફાઇનાઇન પછી ટુ પાય સોરી ટુ એમ અપોન પાય અને લાસ્ટમાં અનંત એફ ઇન્ફાઈનાઇટ છે જો એમ જે એની મેગ્નિફિકે જે લેન્થ હોય એમ ઇક્વલ ટુ વન હોય તો એફ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ થઈ જ જાય તમને પહેલેથી ખબર હોવી જોઈએ લાસ્ટમાં એ મૂક્યું હતું જો આમાં હમણાં જ લાસ્ટમાં સોલ્વ કરતો હતો ને તો એનો આન્સર આ રહ્યો જો એફ જે ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ હોય તો એમ ઇક્વલ ટુ વન થઈ જાય બરાબર તો બધા ક્વેશ્ચન જાતે સોલ્વ કરેલા છે અને આ વિડીયો બધાને લાભદાયક છે સારું લાગ્યું હોય તો લાઇક કરજો અને પેપર થોડુંક ટ્વિસ્ટેડ હતું હું માનું છું કેમ કે જ્યાં મેં સોલ્વ કર્યું એટલે થોડું લાગ્યું અને બાકી બધા જો તમે સારી રીતે મહેનત કરી હશે તો એકદમ સિમ્પલ પેપર હતું બરાબર પાર્ટ બી હજી સુધી મેં નથી જોયું કેમ કે જેવો આવ્યો છું તેવો પાર્ટ એ ઉપર લાગ્યો છું એટલે આ જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરી દેજો થેન્ક યુ સો મચ અને જેમ બને તેમ શેર કરજો બાય